जामनगर जिला में कोरोना वायरस से बचवा अने लोकोना मन में डर दूर करने कंट्रोल रूम बनावामां आव्यो छे। आ कंट्रोल रूम में कार्यरत सभ्य सतत बे महीना कोरोना वोरियर्स तरीके लड़त आपी रहा छे। जामनगर में कोरोना कंट्रोल रूम मार्फते 2990 ऑनलाइन फरियाद निवारण पण करवामां आव्यु, जयरे 267 जेटली क्यूआरटी टीम मार्फत मळेली फरियादों निवारण पण करायुं छे। 18381 जेटली जुदी जुदी फरियादों निवारण पण स्टेट कंट्रोल रूम मार्फते करवामां आवी रह्युं छे। आ उपरांत हेल्पलाइन मार्फते 4945 जेटला श्रमिकों ने मार्गदर्शन आपवामां आव्युं। जामनगर जिल्लाना लोकोने आ महामारी में पण लोकल ट्रांसमिशन थी बचावा सतत प्रयासों करवामां आवी रह्या छे। COVID-19 જ્યારથી અસર શરૂ થઈ અને સરકારશ્રી તરફથી સૂચના આવી ત્યારથી જ અમે જિલ્લા કક્ષાનો જે અમારો રિઝિસ્ટર કંટ્રોલ રૂમ છે એ સંપૂર્ણપણે કાર્યરત કરવામાં આવેલો અને જુદા જુદા તબક્કે આ કંટ્રોલ રૂમ ઉપર લોકોની જે રજૂઆતો આવે, લોકો તરફથી જે પૂછપરછ આવે તેનો સાનુકૂળ રીતે એમને જવાબ આપવામાં આવે, એમની નોંધ આપવામાં આવે અને તમામ જે કંઈ ફરિયાદો કે ગ્રીવાન્સીસ લોકો તરફથી રજૂ થતી એનો એ જગ્યાએ નોંધ કરવામાં આવતી અને જે તે વિભાગ કે સંલગ્ન કચેરી હોય એમને એની યાદી મોકલી અથવા તો અમે જે અમારી ક્યુઆરટી ટીમ ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર કરવામાં આવી હતી એ ટીમને પણ એની વિગતો મોકલવામાં આવતી અને એ ફરિયાદોનું નિવારણ કરવામાં આવતું। કોઈ ફરિયાદ આવે જેવી કે કોઈ બહારથી અહીંયા આવ્યું હોય જામનગરમાં તો અમે એની ફરિયાદ અહીંયા લઈએ છીએ, પછી એને ક્યુઆરટી ટીમને ફોરવર્ડ કરીએ છીએ જેથી એ લોકોને ક્વોરન્ટાઇન કરી શકાય, એ લોકોને પછી ટેસ્ટિંગને એવું કરી શકીએ। એ સિવાય અમારી કામગીરી એ હોય છે કે જેટલા પણ લોકોને ક્વોરન્ટાઇન કર્યા હોય છે એ લોકોને અમે ડેઈલી ફોન કરીને એ લોકોની તબિયત વિશે ફોલોઅપ લઈએ છીએ, આરોગ્ય સેતુ એમને ડાઉનલોડ કરી છે કે નહીં એ વિશે અમે ફોલોઅપ લઈએ છીએ, પછી એ લોકો પરવાનગી લઈને આવ્યા છે કે નહીં એ વિશે અમે ફોલોઅપ લઈએ છીએ, જેથી આપણે આ મહામારીને કંટ્રોલમાં રાખી શકીએ જામનગર જિલ્લામાં અને વધુ સંક્રમણ થતું અટકાવી શકીએ। આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ। રાજ્ય સહિત દેશ અને દુનિયાની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો Z24 કલાક સાથે। નમસ્કાર।